કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 7 ના પ્રશ્ન જવાબ જોઈશું પાઠનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી બરાબર આને પહેલાના લેક્ચરમાં આપણે આ પાઠની ખાલી જગ્યા અને જોડતા જોયા છે આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ સમજીશું અને લખીશું બરાબર છે આપણે જેમ દર વખતે કરીએ છીએ તેમ આ પાઠના પણ પ્રશ્ન જવાબ ખાલી જગ્યા અને જોડતા તમારે ફેબમાં લખવાના રહેશે બરાબર છે જેની કરીને તમે એમાંથી જોઈને લખી શકો અથવા તો વાંચી શકો એટલે આપણે આજે પ્રશ્ન જવાબ જોશું એમાં પહેલો પ્રશ્ન છે કે વડોદરાની વાપીની વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશનો જોયા બરાબર વડોદરાની વાપી પહોંચી અત્યાર સુધીમાં રિયાએ કયા કયા રેલવે સ્ટેશનો જોયા તો આપણે જવાબમાં લખવાનું છે કે વડોદરાની વાપી વચ્ચે સુરત નવસારી અને વલસાડનું સ્ટેશન જોયા હતા કયા કયા તો કે સુરત નવસારી અને વલસાડનું સ્ટેશન જોયું હતું કોણે તો કે રિયાએ ક્યાંથી તો કે વડોદરાની વાપીની વચ્ચે કયા કયા ગામ આવ્યા હતા તો કે આપણા કયા કયા સુરત નવસારી અને વલસાડ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી તો કે અમદાવાદમાં સાબરમતી નદી સુભાષ બ્રિજ પર પછી તાપી નદી મહીસાગરમાં બરાબર એલિસ બ્રિજ કેબલ બ્રિજ એ બધા પુલ પરથી રિયાની ટ્રેન છે પસાર થઈ હતી તો તમારે જવાબમાં લખવાનું છે પ્રશ્ન પૂછ્યો છે કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ ઉપરથી પસાર થઈ હતી તો જવાબમાં તમારે લખવાનું છે કે રિયાની ટ્રેન નર્મદા નદી કેબલ બ્રિજ તાપી નદી મહીસાગર અને સાબરમતીના સુભાષ બ્રિજ અને ગાંધી બ્રિજ વગેરે બ્રિજ ઉપરથી પસાર થઈ હતી બરાબર ફરીથી એક વખત સમજાવી દઉં છું કે રિયાની ટ્રેન નર્મદા નદી કેબલ બ્રિજ તાપીની મહીસાગર નદી સાબરમતીના સુભાષ બ્રિજ અને ગાંધી બ્રિજ વગેરે બ્રિજ ઉપરથી પસાર થઈ હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે ફરીથી એક વખત સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે તો એ તો આપણને બધાને ખબર જ છે કે સુરતમાં સૌથી વધારે શું છે તો કે હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ એટલે જવાબમાં તમારે લખવાનું છે કે સુરત શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે પછીનો પ્રશ્ન ચોથો કે ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું કયું છે તો કે ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે તો કે અમદાવાદ અને બીજા નંબરનું તો કે સુરત એટલે જવાબમાં તમારે લખવાનું છે કે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સુરત શહેર છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં શું જોયું તો રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો કેળાની ખેતીવાળી ખેતરો અને લીલાછમ વૃક્ષો જોયા બરાબર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે તો એ પણ આપણને બધાને ખબર જ છે કે સુરતની સૌથી પ્રખ્યાત છે એ ઘારી ઘારી જે છે એ સુરતની પ્રખ્યાત છે બરાબર ઘારી આપણે ખાય છે સુરતની ઘારી આપણે ઘણી ઘણા બધા ગીતમાં પણ આપણે સાંભળીએ છીએ બરાબર છે ને એટલે સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે તો કે ઘારી અને સુરત છે કયા શેના માટે વિશ્વભરમાં જાણીતું છે તો કે હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે સુરત છે એ જાણીતું છે બરાબર છે ફરી મળીશું આને